વાલ્મીકી સમાજ હિત રક્ષક ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના કસક સ્થિત જલારામ મંદિર હોલ ખાતે વાલ્મીકી સમાજ આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ પ્રસંગે સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, ધર્મેશભાઈ પરમાર, સંસ્થાના પ્રમુખ ભોગીલાલ સોલંકી સહિત અન્ય અગ્રણીઓને ઉપસ્થિત રહી દાંપત્ય જીવનમાં પગલાં પાડનારા યુગલોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વાલ્મીકી સમાજના પરિવારજનો પણ અનેરા ઉત્સાહ સાથે લગ્નોત્સવમાં જોડાયા હતા. સરકારે કે કોઈ પણ વ્યક્તિએ આ સમાજની કદર કરી નથી કે અમારી એક કમનસીબી છે, પણ સમાજના એક આગેવાનોની હેસિયતે અમે સમાજને ખોટા રસ્તે કે ખોટી બદીઓથી દૂર કરવા સમૂહમાં લગ્ન એટલા માટે કરે છે કે દેવાના અંદર ડૂબી ના જાય, ટૂંકા ખર્ચે અને ટૂંકા સમયમાં સમાજના તમામ આગેવાનોની હાજરીમાં આવા લગ્ન થાય એવી અમારી ભાવના હતી. બીજી વાત કે અમારો સમાજ અન્ય સમાજથી પીડિત સમાજ છે. સરકારમાં અમે અનેક વખત રજૂઆત કરી કે ભાઈ અમને આર્થિક રીતે અમે પચા છે, એટલે અમારા માથા પર આવકનો આખી મર્યાદા રાખીને સરકાર જો એનું અનુકરણ કરે તો આ સમાજ આજે પણ બેઠો થાય. સરકારને કોણ જણે કામ અમારી આવાનું સંભળાતી હતી તે એક અમારી કમનસીબી છે. ફરી એક વખત આ ટીવીના માધ્યમથી અમે સરકારને કહીએ છીએ કે અમારી આવક મર્યાદાનું ધોરણ રદ કરે તો સરકાર આ સમાજની પડખે છે એવું પુરવાર થાય અને સમાજ બેઠો થાય.